આ વિડીયોમાં તમને ખાટલી વર્ક મોતી તોરણની શાખ કેવી રીતે બનાવવામાં આવે છે એ શીખવાડવામાં આવશે। સૌ પ્રથમ આપણે જે તોરણની શાખ બનાવવાની હોય એના મોતી ગણી લેવાના અને એનાથી એક વધારે દોરો લેવાનો। અત્યારે આપણે જે ડિઝાઇન બનાવતા શીખવાડીએ છીએ એમાં 33 મોતીની લાઇન છે, તો આપણે 34 દોરાની લાઇન લેવાની રહેશે। તો ચાલો આપણે પહેલાં દોરાની 34 લાઇનો બાંધી દઈએ। તમે મારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપણને સૌથી પહેલાં મળે। ખાટલી વર્કનું મોતી તોરણ કેવી રીતે બનાવવું એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે। તો ચાલો આપણે શીખીએ કે તોરણની શાખ કેવી રીતે બનાવવામાં આવે છે। તો આવી રીતે થોડો દૂર અંતર રાખીને દોરો બાંધી દેવાનો રહેશે। તો આપણે ડિઝાઇન પ્રમાણે 33 મોતી લઈ લઈએ। જે દોરામાં આપણે 33 મોતી લઈ લીધા હોય એને આવી રીતે નીચેથી લઈ અને એક એક મોતીમાંથી પરોવતું રહેવાનું છે। તમારે મારી યુટ્યુબ ચેનલના કોઈ પણ તોરણના ફોટા મેળવવા હોય તો મારે ઇન્સ્ટાગ્રામ આઈડી વિપુલ સોલંકી 13-10 છે। તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને તમારે જે તોરણના ફોટા મેળવવા હોય એ મારી પાસેથી ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરીને મેળવી શકો છો। મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા માટે તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે। જો તમારે તોરણ બનાવડાવવું હોય તો મારો મોબાઈલ નંબર 84 60 40 37 51 છે। તમે ઓર્ડર પ્રમાણે બનાવડાવી પણ શકો છો। તો આવી રીતે એક લાઇન તૈયાર થઈ ગઈ છે। તો આપણે બીજી લાઇન માટે પણ મોતી લઈ લઈએ અને આવી જ રીતે બધા મોતી પરોવતું રહેવાનું છે। તમે આ વિડીયો પૂરો જોશો તો તમને તોરણની શાખ કેવી રીતે બનાવવામાં આવે છે એ તમને આવડી જશે। તોરણની પાછળ કાપડ કેવી રીતે લગાવવું એ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે। તોરણની પાછળ કાપડ લગાવીએ એ જ રીતે શાખની પાછળ પણ કાપડ લગાવવાનું હોય છે। શાખની ડિઝાઇન તૈયાર થઈ જાય પછી એને દોરા કેટલા દૂરથી કાપવા એ અમે તમને આગળ આ વિડીયોમાં શીખવાડીશું। તમે અમારી પાસેથી મોતી પણ ખરીદી શકો છો। જો તમારે મોતી ખરીદવા હોય તો મારો મોબાઈલ નંબર 84 60 40 37 51 છે। તમે મને કોલ કરીને મારો કોન્ટેક્ટ કરી શકો છો।
ડિઝાઇન પૂરી થાય પછી દોરાને 3-4 ઇંચ દૂર રાખીને કાપવાના હોય છે. દોરાને કાપ્યા પછી આવી રીતે ગાંઠ મારવાની હોય છે કે જેથી મોતી નીકળી ન જાય. શાખની બંને બાજુ આવી રીતે દોરાની ગાંઠ મારી દેવાની હોય છે. આ શાખ અને તોરણની ડિઝાઇનનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અમે ઝડપથી મૂકીશું. તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને કમેન્ટ કરો અને તમારા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.